રાજપીપળા વિસ્તારમાં કેટલા કી સમૂહ દ્વારા પોપટને પિંજરામાં પૂરી બંધક બનાવી ગુનાહિત કાર્ય કરતા આવા 25 જેટલા બંધક પોપટને પકડીને તેમને સુરક્ષિત રીતે જંગલમાં છોડીને ગુનેગારો સામે વન વિભાગે કાર્યવાહી કરી। રાજપીપળામાં બાતમીને આધારે ગુજરાત એસપીસી ટીમ તેમજ વન વિભાગના આરએફઓ જિગ્નેશ સોની તેમજ તેમના સ્ટાફ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજપીપળાના અલગ અલગ વિસ્તારોમાં છાપો મારતા ઘરોમાં ગોંધી રાખેલા અને પિંજરામાં પૂરી રાખેલા 25 પોપટને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં પહાડી પોપટ નંગ 3, સુડો પોપટ નંગ 15, તુઈ પોપટ નંગ 7, કુલ મળીને 25 પોપટને કબજો લઈને જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। વન્યજીવને કેદ કરી રાખેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજપીપળામાં 10 લોકોના ઘરોમાંથી 16 પાંજરા જપ્ત કર્યા છે, જેમાં પિંજરામાં પોપટને કેદ કરી રાખ્યા હતા, જેમાં રોહિત વાસ કસબાવાડ સડક ફળિયા ટાવર રોડ વિસ્તારમાં વન વિભાગની ટીમ ત્રાટકી હતી અને પિંજરા સાથે પોપટને પકડી લીધા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે પોપટને પિંજરા પુરવા એક ગુનો બને છે। વન વિભાગે આવા ઈસમો સામે લાલ આંખ કરી 25 જેટલા પોપટને બચાવી લેવાયા હતા।